नमस्कार दर्शक मित्रों, હું છું વાહિમા સદ્યના આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચ તાલુકાના એક ગામમાં 70 વર્ષીય વૃદ્ધે 11 વર્ષીય બાળા સાથે શારીરિક અડપલા કરી દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરતા તેમની પત્ની આવી જતા બાળકીને છોડવી હતી, જો કે પોલીસે ગણતરીના કલાકોમાં જ વૃદ્ધની અટક કરી મેડિકલ તપાસ કરાવી હતી। भरूच तालुकाना एक गाम में 11 वर्षीय सगीरा बाळा पर तेना ज दादानी दानत बगड़ी जता तेणे पौत्री साथे दुष्कर्म करवानो प्रयास करता दादी आवी जता भांडो फूट्यो हतो। मळेली माहिती अनुसार भरूच शहेरना पूर्वपट्टी विस्तारना एक गाम में रहता नटवर उर्फे टीनो राठौर नामना 71 वर्षीय दादाए 11 वर्षनी पौत्री पर दानत बगाड़ी हती। पोताना घरमां रहती सगीराना कपड़ा उतारी तेणीना दुष्कर्मनो आचरवानो प्रयास कर्यो हतो। તેની સાથે શારીરિક અડપલા કર્યા હતા। દાદી આવી જતા દાદાએ સગીરા સાથે કરેલા કૃત્યનો ભાંડો ફૂટી ગયો હતો। સગીરા 11 વર્ષીય બાળકીના પરિવારજનો જાણ થતા પરિવારજનો તાત્કાલિક દોડી આવી પોલીસ મથક ખાતે ગયા હતા। વૃદ્ધા એ બાળકી સાથે શું અને કેવા અડપલા કરે છે તેની પૂછપરછ પોલીસ દ્વારા કરવામાં આવી। બાળકી સાથે દુષ્કર્મ આચરવાના પ્રયાસ હોવાથી તેની સાથે શારીરિક અડપલા કરી દુષ્કર્મ ગુજારવાનો પ્રયાસ કરનાર 70 વર્ષીય વૃદ્ધની સમગ્ર વિગતો પોલીસને આપી હતી। પોલીસે તાબડતોડ 70 વર્ષીય વૃદ્ધ એવા નટવરસિંહ રાઠોડની અટક કરી હતી અને ઝડપના કલાકોમાં જ કોરોનાના ટેસ્ટ કરાવી તેનું મેડિકલ ચેકઅપ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે કરાવ્યું। 70 વર્ષીય વૃદ્ધની આવી દાનતના કારણે ગામમાં પણ કુતૂહલ સર્જાયું, જો કે વૃદ્ધ ગમે એટલો ઘરડો થાય પણ તેની હરકતો ના ભૂલાય તેવું લોકો કહી રહ્યા। ત્યારે 70 વર્ષીય વૃદ્ધે પોતાની પોત્રી સમાન ગણાતી 11 વર્ષીય સગીરા બાળકી ઉપર દાનત બગાડતા તેની સાથે દુષ્કર્મ આચરવાના પ્રયાસને લઈને ગામમાં આ વૃદ્ધ પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે। ભરૂચમાં 31 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસના અંતર્ગત આવનારી પોલીસ જવાનોની બાઇક રેલીનું 25મી તારીખના રોજ પોલીસ જવાનો તરફથી તેમજ અન્ય લોકો તરફથી ભવ્ય સ્વાગત કરવામાં આવશે તેમ ડીવાયએસપી ભોજાણી આજે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું। 31 ઓક્ટોબરના રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અંતર્ગત ભરૂચ આવનારો મોટરસાયકલ રેલીની માહિતી આપવા કસક એસઓજી કચેરી ખાતે ડીવાયએસપી પીએમ ભોજાણીની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ હતી। પત્રકાર પરિષદ સંબોધતા ડીવાયએસપી મધુ ભોજાણીએ જણાવ્યું હતું કે 31મી ઓક્ટોબરને રોજ રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ભારત સરકારે જાહેર કરેલ છે। દેશની આઝાદીને 75 વર્ષ પૂર્ણ થયા છે। આ 75 વર્ષના આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી થકી દેશના નાગરિકોને ઉજાગર કરવા, બંને હેતુઓ સિદ્ધ કરવા સમગ્ર દેશમાંથી કુલ 10 અલગ અલગ પ્રકારની રેલીઓ યોજાશે, જેમાં મોટરસાયકલ રેલી, સાયકલ રેલી અને કાર રેલી દેશના પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર દિશામાંથી પ્રસ્થાન થઈ અલગ અલગ રાજ્યોમાંથી પસાર થઈ નાગરિકોને આઝાદી કા અમૃત મહોત્સવ અને રાષ્ટ્રીય એકતા દિવસનો સંદેશ આપી તમામ રેલીઓ કેવડિયા ખાતે વિશ્વ પ્રસિદ્ધ પ્રવાસધામ એવા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ખાતે એકત્રિત થશે। આ તમામ રેલી પૈકી ગુજરાત પોલીસ વિભાગ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવેલ। આ રેલી કચ્છ જિલ્લાના લખપતથી 19/10/2021ના રોજ પ્રસ્થાન થયેલ છે। પશ્ચિમ કચ્છથી પૂર્વ કચ્છ, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, નડિયાદ, વડોદરા ગ્રામ્ય થઈ ભરૂચ, અંકલેશ્વર, કામરેજ, બોડેલીથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચશે। કચ્છથી નીકળે મોટરસાયકલ રેલી 25/10/2021ના રોજ ભરૂચ જિલ્લામાં 11 કલાકે પ્રવેશ કરશે। લખપતથી નીકળેલી મોટરસાયકલ રેલી ભરૂચ પ્રવેશતાની સાથે ઠેર ઠેર વિવિધ સ્થળોએ તેનું સ્વાગત કરવામાં આવશે। આ રેલીનું ઉપકાભેર સ્વાગત વિવિધ સ્થળોએ ફૂલો, કોલેજ અને સંસ્થા દ્વારા પુષ્પગુચ્છ આપી કરવામાં આવશે। રેલી ભરૂચ શહેરના મુખ્ય માર્ગો ફરશે, ત્યારબાદ રેલી ભરૂચના ટાઉનના પંડિત ઓમકારનાથ હોલમાં યોજાનાર સાંસ્કૃતિક કાર્યક્રમમાં પહોંચશે, જ્યાં ભરૂચના ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક ગુજરાત રાજ્ય સરકારના દુષ્યંતભાઈ પટેલ ઉપસ્થિત રહી વેલકમ ઇવેન્ટ અને સાંસ્કૃતિક કાર્યક્રમનો શુભારંભ થશે। સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ મોટરસાયકલ રેલી મુખ્ય મહેમાન દ્વારા ફ્લેગ ઓફ આપીને આગળ વધારવામાં આવશે તેવી માહિતી એમપી ભોજાણી દ્વારા આપવામાં આવી હતી। રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી સારું આ વર્ષે નક્કી કરેલું છે। આ ઉજવણી આઝાદી કા અમૃત મહોત્સવ અને રાષ્ટ્રીય એકતા દિવસ માટે ભારત સરકારે દેશના દરેક ખૂણામાંથી, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ અને બીજી દરેક દિશાઓમાંથી રેલી સ્વરૂપે સ્ટેચ્યુ ઓફ યુનિટી ડિસ્ટ્રિક્ટ નર્મદા કેવડિયા ખાતે આ 10-એ-10 રેલી આગામી દિવસોમાં પધારનાર છે। ભરૂચના સ્ટેશન રોડથી ભોલાવ રોડ સુધી રોડ ઉપર ખેટલાપા ટી સ્ટોલ પાસે બોડાની પરમિશન વિના જ બિલ્ડર દ્વારા
बेफाम रीते दुकानोनું બાંધકામ કરીને વેચી નાખવામાં આવતા અનેકો ચર્ચાઓ શરૂ થઈ છે। ભરૂચના હાદ સમા સ્ટેશન રોડ અને ભોલાવ રોડ ઉપર એસટી ડિવિઝન સામે કેટલાક લેભાગુ બિલ્ડરો દ્વારા ગેરકાયદેસર રીતે મુખ્ય રસ્તાને લગોલગ રાતોરાત દુકાનો ઉભી કરીને વેચાણ કરી દેવાતા લોકોમાં કુતૂહલ અને આ બિલ્ડરે મળેલી મંજૂરીની ચર્ચાનું કેન્દ્ર બનવા પામી છે। અંધેર નગરી ગંડુ રાજા ટકે શેર ભાજી અને ટકે શેર ખ્વાજા ભરૂચ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે બોડામાં ચાલતા વ્યાપક અંધેર વહીવટને પગલે ભરૂચ શહેર અને જિલ્લામાં લેભાગુ બિલ્ડરો બેફામ બનવા પામ્યા છે। ભરૂચ શહેરના મુખ્ય ગણાતા ભોલાવતી સ્ટેશન રોડ પર કેટલા આપાસ રેસ્ટોરન્ટની આસપાસની બાજુમાં અને બાજુમાં અજાણ્યા બિલ્ડરો દ્વારા ભરૂચ અંકલેશ્વર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી પાસેથી કોઈ પણ જાતની પરવાનગી વિના કોમર્શિયલ બાંધકામ માર્જિનની જગ્યા છોડ્યા વિના રાતોરાત 10-15 જેટલી દુકાનો ઉભી કરી દેવાતા મોટું કૌભાંડ આચર્યું હોવાની લોકોમાં ચર્ચાઓ શરૂ થઈ છે। ઉલ્લેખનીય છે કે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં ચાલતા ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સેવા સત્તા મંડળના વ્યાપક ભ્રષ્ટાચારની વારંવાર ફરિયાદ ઉઠવા પામી રહી છે અને આ મામલે અનેકો ફરિયાદ ઉઠી છે। ત્યારે એક તરફ લીગલ બાંધકામોમાં પરવાનગી સહિતની પ્રક્રિયાઓ માટે સામાન્ય માણસને ફીણ પાડી દેતા વડાતંત્ર આવા બિન અધિકૃત બાંધકામો પરત્વે કેમ મન સાંધી લે છે તે સામાન્ય જનતાની સમજની બહાર છે। જિલ્લાના કાર્યકારી કલેક્ટર સાહેબ આવા બિન અધિકૃત બાંધકામો અટકાવવા તરફ ધ્યાન કેન્દ્રિત કરે તે ખૂબ જ જરૂરી છે। નોંધનીય છે કે ભોલાવ રોડ ઉપર થયેલા બિન અધિકૃત બાંધકામમાં એક મોટા ગજના રાજકારણી તેમજ બોડાના અધિકારીઓની પણ સંડોવણી હોવાનું લોકોમાં ચર્ચા રહ્યું છે। ત્યારે જિલ્લા કલેક્ટર આ સમગ્ર પ્રકરણમાં કોઈક રસ દાખવે તે જોવું રહ્યું। આમ ભરૂચના હાર્દ સમાજ સ્ટેશનથી ભોલાવ રોડ ઉપર એસટી ડિવિઝનની સામે લેભાગુ બિલ્ડર દ્વારા ગેરકાયદેસર રીતે મુખ્ય માર્ગને લગોલગ રાતોરાત દુકાન ઉભી કરી દેવાતા લોકોમાં અનેકો ચર્ચાઓ શરૂ થવા પામી છે। ત્યારે આ જ રોડ પર હજુ પણ કેટલાક ગેરકાયદેસર બાંધકામો ધમધમી રહ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે। એવું કહેવાય છે કે મોટા ગજાના બિલ્ડરો બોડાના અધિકારીઓને ગજવામાં રાખતા હોય છે અને એને પગલે આ બિલ્ડરો ફાટી ગયા હોવાનું કહેવાય છે। એટલે કે ગમે ત્યારે ગમે તે જગ્યા પર શોપિંગ કોમ્પ્લેક્સો અને મકાનો ઉભા કરી દેવા માટે આ બિલ્ડરો રીતસરનો રાફડો ફાટ્યો છે। ભરૂચના સ્ટેશન રોડ ઉપર પણ કેટલાક બાંધકામોની ફરિયાદ હોવાનું જાણવા મળ્યું છે। જંબુસર તાલુકાના ઉમરા ગામ ખાતે 15 બકરાની ચોરી થતા ગરીબ પરિવાર માટે આભ તૂટી પડ્યું છે। જંબુસર પંથકમાં શિયાળાની શરૂઆત થતા ચોર ટડકીનો આતંક વધ્યો છે। હમણાં થોડા દિવસ પૂર્વે જ કાવી ગામે બકરા ચોરીના બનાવ બન્યા હતા, ત્યારે આજ રોજ જંબુસર તાલુકાના ઉમરા ગામ આંગણવાડી પાસે રોડ ઉપર રહેતા કાલિદાસભાઈ પુંજાભાઈ વાઘેલાનાઓ રાત્રિના સમય મીઠી નીંદર માણી રહ્યા હતા। તે સમય દરમિયાન ઘર આંગણે બાંધેલા બકરાઓ પૈકી 15 બકરા કોઈ ચોરી સમ દોરડા તોડી બકરાની ચોરી કરી નાસી છૂટેલા। બનાવ અંગે અગાઉ પણ તેમના વિસ્તારમાં આવા જ રીતે બકરા ચોરીનો બનાવ બન્યો છે। ત્યારે અગાઉ તેમના ઘરેથી 8 બકરા ચોરી થવાનો બનાવ બનવા પામ્યો હતો। આમ બકરા ચોરીના વધતા બનાવથી કાલિદાસભાઈ વાઘેલાના હાથે આભ તૂટી પડ્યું છે, તેમને આર્થિક નુકસાન પણ થયું છે। અવારનવાર ચોરીના બનાવો બનતા હોય પોલીસ તંત્ર આ બાબતે યોગ્ય પગલાં ભરે અને ચોર ઝડપી પાડે તો આ શ્રમજીવી અને ગરીબ પરિવારનું ભલું થઈ શકે છે। ગામ ઉમરા ચોરી થયેલી છે, 15 બકરા લઈ ગયા છે। તમારું નામ શું? મારું નામ છે ચંદ્રકાંત કાલિદાસ વાઘેલા। વારંવાર આવી જ ઘટનાઓ બને છે અહીંયા આગળ। આથી ત્રીજી વાર ચોરી થઈ છે અમારી જ ઘેર। ટોટલ અમારે 70,000 નો માલ જયો આટલી લાયતો હરગે છે, બબ્બે ગોરા હરગે છે તો ચોરીઓ થાય। તમારું ઘર રસ્તા પર જ આવેલું છે? મારું ઘર રસ્તા પર જ છે, બકરા રસ્તા પર જ વાળો કરેલો છે, છાપરું બાંધેલું છે। અમારું જીવન હતું તે બધું જ લે જ્યાં। કેટલા બકરા ગયેલા છે? 14 બકરા અને એક મોટા બકરા હાંડ બકરીઓ 15। નેત્રંગ તાલુકાના કેલવીકુવા ગામ ખાતે રસ્તો અને ગણનારાનું કામ નું ખાતમુહૂર્ત સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું। નેત્રંગ તાલુકાના કેલવીકુવા ગામમાંથી પસાર થતી નદી ઉપર નાળું અને રસ્તાના નિર્માણ કાર્ય વર્ષોથી પડતર હાલતમાં હતું। ગ્રામજનોએ વારંવાર જવાબદાર લોકોને લેખિત મૌખિક રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય રહ્યું હતું। નદી નાળું અને સીસી રસ્તાના નિર્માણ કાર્યની માંગણી ગ્રામજનોએ ભરૂચ લોકસભાના સાંસદ મનસુખભાઈ વસાવાને કરવાથી નાળું રસ્તાના નિર્માણ કાર્યની વહીવટી મંજૂરી મળતા ભરૂચ લોકસભાના સાંસદ મનસુખભાઈ વસાવ નેત્રંગ તાલુકા મથકે કાર્યરત આર કે ભક્ત વિદ્યાલયના મુખ્ય દાતા સતીશભાઈ ભક્તના હસ્તે પાક મુહૂર્તની વિધિ સંપન્ન કરાઈ
હતી જેમાં ભરૂચના સાંસદ મનસુખ ભાવેસરાએ જણાવ્યું હતું કે કેલવીકુવા ગામ ગ્રામજનોના જાગૃત શિક્ષિત હોવાથી ગામની પાયાની મૂળભૂત સુવિધાઓથી સજ્જ છે અને ગામના સરપંચ તલાટીઓએ પણ પોતાના ગામનો વિકાસ કેલવીકુવા ગામના મોડલના આધારે કરવો જોઈએ એમણે વધુ જણાવ્યું હતું કે જ્યારે સતીશભાઈ ભક્તે પોતાના અનુભવો લાગણી ગ્રામનો સમક્ષ વ્યક્ત કરી હતી જે દરમિયાન જિલ્લા તાલુકાના ચૂંટાયેલા પાંખના આગેવાનો પદાધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ શહેરના રસ્તાઓનું રિપેરિંગનું કામ શરૂ થતા જય ભારત રિક્ષા એસોસિએશન દ્વારા નગરપાલિકાના પ્રમુખને પુષ્પગુચ્છ આપી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અંકલેશ્વર શહેર ભરૂચ શહેરમાં વરસાદને કારણે મસ્મોટા ખાડા રસ્તા પર પડી ગયા હતા ભરૂચ શહેરના રસ્તાઓ પર ચાલવું તો મુશ્કેલ હતું ત્યાં રિક્ષા ચાલકો સહિત અન્ય વાહન ચાલકો માટે આ રસ્તાઓ ચંદ્રની સપાટી સમાન બની ગયા હતા જેમ ચંદ્રની સપાટી પર સીધા ચાલી શકાતું ન હતું તેવી જ રીતે ભરૂચના રસ્તા ઉપર પણ સીધું ચાલી શકાતું ન હતું ત્યારે ભરૂચ શહેરના રિક્ષા ચાલકો દ્વારા આ મામલે થોડા દિવસ અગાઉ જ પાંચ બત્તી ખાતે ખાડામાં બેસીને વિરોધ કર્યો હતો તો બીજી તરફ કોંગ્રેસના આગેવાનોએ પણ આ મામલે રજૂઆત કરી હતી ત્યારે ભરૂચમાં જય ભારત રિક્ષા એસોસિએશનના ઉપપ્રમુખ આબિદભાઈ મિર્ઝાને તમામ રિક્ષા ચાલકો દ્વારા નગરપાલિકાને આ રસ્તા ઉપર રિપેરિંગ કામ કરવાની અને પેચવર્ક કરવાની રજૂઆત કરી હતી જેને લઈને ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અને અધિકારીઓ દ્વારા આ રસ્તા ઉપર રોડનું પેચવર્ક કામ શરૂ કરવામાં આવ્યું હતું અને રસ્તાઓ સમતળ કરવામાં આવ્યા હતા ત્યારે આજરોજ ભરૂચ રિક્ષા એસોસિએશનના ઉપપ્રમુખ આબિદ મિર્ઝા થઈ તમામ રિક્ષા ચાલકો દ્વારા ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અમિતભાઈ ચાવડાને ફૂલોનો ગુચ્છો આપી મીઠાઈ ખવડાવી રિક્ષા ચાલકોએ તેમના આ કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો હતો જય હિન્દ જય ભારત આજે ભરૂચ જિલ્લા રિક્ષા એસોસિએશન અમારી એક રજૂઆત હતી નગરપાલિકા પ્રમુખ જોડે અમિતભાઈ જોડે કે અમારા ભરૂચના બધા ભરૂચના ટોટલ વિસ્તારના રસ્તા ખરાબ હતી ને એ રજૂઆત રાખી હતી એ રજૂઆત અમારી સાંભળવામાં આવી અને તાત્કાલિક ધોરણે નગરપાલિકાના પ્રમુખ અમુકભાઈ ચાવડાએ તાત્કાલિક ધોરણમાં રિપેરિંગ કામ ચાલુ કરાવ્યું એટલા માટે આજે અમે રિક્ષા ચાલકો એમને અભિનંદન પાઠવા આવ્યા છે અને આગળ બી અમારા ત્રણ ચાર કામ છે રિક્ષાવાળાના એ બી પૂરા કરશે એવી અપેક્ષા રાખીએ છીએ અમે અમિતભાઈથી જય હિન્દ જય ભારત દેશમાં 100 કરોડ કોરોના ડોઝ પૂરા થતા અને ભરૂચ જિલ્લામાં પણ કોરોનાની રસીના 11 લાખ જેટલો લક્ષ્યાંક પૂરો કરવામાં આવતા વહીવટીતંત્ર દ્વારા આશા વર્કર આરોગ્ય કર્મચારી તબીબો સહિત તમામ કર્મચારીઓને પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું ભારત દેશમાં કોરોના મહામારીએ મચાવેલા સહકાર બાદ બીજી લહેરમાં અનેકો લોકોના મોત થયા હજારો લોકોના મોત થયા અને લાખો લોકો તેનાથી સંક્રમિત થયા હતા ત્યારે ભારતના વૈજ્ઞાનિકો દ્વારા કોરોના સામે રક્ષણ આપતી રસી શોધવાની કામગીરી શરૂ કરવામાં આવી અને તેમાં કોવિડશીલ્ડ અને કોવેક્સિન નામની વેક્સિનનો આવિષ્કાર થયો અને તેને મફતમાં લોકોને આપવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા શરૂઆત કરવામાં આવી જેને લગભગ 100 કરોડ જેટલા કોરોનાના વેક્સિન ડોઝ ભારત દેશ આપવામાં આવ્યા છે અને તે આપણા માટે ગર્વની વાત છે 100 કરોડ લોકોને મફતમાં વેક્સિન અપાયા બાદ ગઈકાલે 100 કરોડનો લક્ષ્યાંક પૂરો થયા જ ભરૂચ જિલ્લામાં પણ 100 કરોડ ડોઝ પૂર્ણ થવાના મામલે અને ભરૂચમાં 95% વેક્સિનેશન થઈ જવાના કારણે ભરૂચના ઇન્ચાર્જ કલેક્ટર યોગેશ ચૌધરી એસપી વિકાસ સુડા ધારાસભ્ય અને નાયબ દંડક શ્રી દુષ્યંતભાઈ પટેલ સહિત અનેક આગેવાનોએ સિવિલ હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલના તબીબો ચોથા વર્ગના કર્મચારીઓ આશા વર્કર બહેનો સહિત તમામનો ફૂલ આપી સન્માનિત કર્યા હતા આ પ્રસંગે 100 કરોડ વેક્સિન પૂર્ણ થતા જ તે માટે જિલ્લાના એએસપી વિકાસ સુડાએ જણાવ્યું હતું કે 100 કરોડ વેક્સિન વૈજ્ઞાનિકોએ મેકિંગ ઇન્ડિયાના પ્રોગ્રામ હેઠળ તૈયાર કરી અને તેને લઈને 100 કરોડનો લક્ષ્યાંક પૂરો કર્યો છે ત્યારે સિવિલ હોસ્પિટલના તબીબો કોવિડની બીજી લહેરમાં કામ કરનાર આશા વર્કરથી લઈને તમામ આંગણવાડી બહેનો હોસ્પિટલના તબીબો જે સેવા કરી છે તેને લઈને ભરૂચ જિલ્લામાં 11,90,000 જેટલી વેક્સિન પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે ત્યારે બીજો ડોઝ 7 લાખ જેટલો આપવામાં આવ્યો છે અને તેને લઈને રોજ હાલમાં પણ 12,000-15,000 લોકોને વેક્સિનનો ડોઝ આપવામાં આવી રહ્યો છે તેને લઈને તેમનો આભાર માનવામાં આવે છે તો બીજી તરફ રાજ્ય સરકારના નાયબ દંડક અને ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે જણાવ્યું હતું કે 100 કરોડ વેક્સિન પ્રજાને કેન્દ્ર સરકાર દ્વારા મફત આપવામાં આવી છે જેને લઈને નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન પાઠવવામાં આવે છે ત્યારે હાલ તો આમાં નાગરિકો સહિત અન્ય લોકો કે જેમાં ચોથા વર્ગના કર્મચારીઓ આંગણવાડી કાર્યકર બહેનો આશા વર્કર બહેનો તબીબો અને આરોગ્ય શાખાના તમામ અધિકારીઓ પદાધિકારીઓ તેમજ તેમના કર્મચારીઓ દ્વારા જે કામગીરી કોરોના કાળ દરમિયાન કરવામાં આવી તે ખરેખર બિરદાવવાને લાયક છે અને તેઓ સન્માનને પણ લાયક છે આથી અમે તેમને ફૂલ આપી સન્માનિત કર્યા હોવાનું તેમણે જણાવ્યું હતું આપણે આજે પૂરા ભારત દેશમાં 100 કરોડથી ઉપર વેક્સિનેશન કોવિડના થઈ ગયા છે અને એના માટે ખાસ કરીને
अपना जे साइंटिस्ट है देश ना जे मेक इन इंडिया प्रोग्राम ने अंतर्गत भारत में वैक्सीन प्रोडक्शन करूँ है आटली स्पीड में झड़प में करूँ है जो कोई ने एवं अंदाजो नहीं तो कि 100 करोड़ वैक्सीनेशन भारत ऑक्टोबर पहला कर देश पहला लोग नेक्स्ट ईयर की बात करता था एना सामने अपने अत्यारे ऑक्टोबर पहला 100 करोड़ वैक्सीनेशन कर दीदा है एना साइंटिफिक कम्युनिटी पची खास कर अपने जो हेल्थ पूरा स्टाफ है पहला तो सिविल हॉस्पिटल्स ने प्राइवेट हॉस्पिटल्स जटला डॉक्टर्स हेल्थ स्टाफ नर्सिंग स्टाफ क्लास 4 एम्प्लॉइज जो पे कोविड की बीजी वेव वक्त बहुत सारूँ काम करूँ एना पची जे अपने प्राइमरी हेल्थना सर्विस प्रोवाइडर्स है FSW MPSW आशा वर्कर आंगनवाड़ी बहनों बधा आम सहयोग करूँ अपने भरूच जिला आ 100 करोड़ जो देश में थे आमा 18 लाख डोजेस अपने भरूच में आप फर्स्ट डोज में 11,90,000 जो अपने टार्गेट की सामने लगभग 95% जटलू वैक्सीनेशन थी गयु पहला भरूच में लोग ने एवं तो कि जे आप जे प्रकार की अपनी वस्ती है ट्राइबल पॉप्युलेशन है यहाँ रेजिस्टेंस बहुत वधारे आवशे अने आपने आटला डोसेस करी नहीं सकशू पण एनी सामे आपने खास करीने आरोग्य स्टाफनो खूब आभार करवो पड़े। अपना भारत देश नी अंदर कोरोना महामारी ने लईने एक सौथी सारा न्यूज आपने आजे प्राप्त थया छे 100 करोड़ वेक्सिन्स आजे भारतना देशनी प्रजा ने आजे ज्यारे लीधी छे त्यारे हृदयपूर्वकना अभिनंदन आ देशना माननीय वडाप्रधान श्री नरेन्द्र मोदी ने आपवा घटे अने ए 100 करोड़ वेक्सिन ते पण साऊ फ्री में लोकोने आ तबक्के ज्यारे 100 करोड़ वेक्सिन्स बधाने आप्या छे त्यारे भारतने देशना तमाम नागरिकोनो पण हृदयपूर्वकनो आभार व्यक्त करिए कि तेमणे उत्साहभेर आ वेक्सिनेशन प्रोग्राम में भाग लीधो। हाँसो तालुकाना कलमगाम खाते कोई नजीव बाबते बे जूथ वच्चे मारामारी तथा 4 लोगोने इजा पहोंचता पोलीस सोंपड़े फरियाद दाखल थई छे। हांसोट पुलिस मथक मांथी मळती माहिती मुजब जनकभाई रमणभाई पटेलना सांजना 6 वाग्याना समये पोताना ખેતરમાં હતા ત્યારે તેઓને જાણ થઈ કે પંડવાઈ સુગર તથા ગણેશ વટારિયા સુગરના મજૂરો 4 ટ્રક ભરી આવે છે જે દર વર્ષની માફક સુગર ફેક્ટરીના મજૂરોને અમારી પાસની જમીન કે જેઓનો વહીવટ કરતા છે આ જમીન બતાવવા માટે મજૂરો સાથે ગયેલ ત્યારે અમારા ગામના રાહુલ વસાવા આકાશ વસાવા જય વસાવા ધર્મેશ વસાવા અનિલ વસાવા સાજન રૂપે ચીમન વસાવા વિકાસ વસાવાઓ ક્રિકેટ રમતા હતા તેઓ મારી પાસે આવેલ અને અમને મને અજય વસાવા અને રાહુલ વસાવા જણાવ્યું જગ્યા ઉપર મજૂરોનો પડાવ નાખવાનો નથી આ અમારી ક્રિકેટ રમવાની જગ્યા છે તેવું કહી તેઓએ મને ગાળ આપી અને મારવાની કોશિશ કરતા હું એકલો હોવાથી તેઓ 7 જણ હોવાથી મને મારશે તેથી હું ત્યાંથી ભાગીને ગામના હિનલ પટેલના વાડા મગાવેલ ત્યાં હિનલ પ્રદ્યુમન પટેલ પણ હાજર હતા તેઓ ઉપરોક્ત ઘટનાની જાણ કરી તે દરમિયાન ઉપરોક્ત તમામ લોકો પોતાના હાથમાં બેટ સ્ટમ્પ સળિયા અને લાકડીઓ લઈને મારવા માટે આવેલ જેમાં રાહુલ પાસે સળિયા આકાશ અને ધર્મેશ પાસે સ્ટમ્પ હતા અને અજય પાસે બેટ હતા બાકીના 3 પાસે લાકડીઓ અને બીજા 10-1 માણસ ટોળું ભેગું થઈને અમને મારવા માટે આવ્યા હતા ત્યાં 7-1 વાગ્યાના રસમ ઉપરોક્ત બનાવનું ઉપરાણું લઈ તમામ આરોપીઓ તથા માંગરોલ ગામના ખોડાભાઈ વસાવા સતીશ વસાવા અમારા ગામના સજ્જન વસાવા અને રાજેશ વસાવા મનીતાબેન વસાવા અને જસુબેન વસાવા બનાવો ગ્રામ પંચાયત પાસે ભેગા થયેલ અને તેઓ કલમ ગામના જિજ્ઞેશ પટેલ પિયુષ પટેલ અને નરેન્દ્ર પટેલના સમજાવતા એ વખતે તે તમે પોલીસ કેમ બોલાવી જણાવેલ કે તમારા ખેતરના પાકનું નુકસાન કરીશું એટ્રોસિટી અને છેડતીનો ગુનો દાખલ કરીશું ઉપરોક્ત ફરિયાદના આધારે 64 પોલીસે 14 વ્યક્તિ ટોળા વિરુદ્ધ આપીસી કલમ 143 147 148 149 323 324 325 427 502 અને જીપીએ એક્ટ 135 મુજબનો ગુનો દાખલ કર્યો છે 14 આરોપોમાંથી 12ની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। અંકલેશ્વર શહેરના રસ્તા પર ધૂળ સાફ કરવાનું મશીન ધૂળ ખાઈ રહ્યું છે ત્યાં આમ મશીનને દિવાળીના તહેવારોમાં રસ્તો સાફ કરવા માટે કાઢવામાં આવે તેવું નગરસેવક બક્કો પટેલે માંગ કરી છે। દિવાળીના તહેવારો આવી રહ્યા છે અને દિવાળીના તહેવારોને લઈ હાલ તો અંકલેશ્વર શહેરના રસ્તા ઉપર ધૂળની મોટી સમસ્યા સર્જાય છે લોકોનો ધમધમાટ છે વાહનો દોડી રહ્યા છે ત્યારે અંકલેશ્વર શહેરના રસ્તાની ધૂળ લોકોના ઘર સુધી અને દુકાનો સુધી પહોંચી ગઈ છે ત્યારે હાલ તો જોવાનું રહ્યું કે અંકલેશ્વર શહેરમાં ધૂળ સાફ કરવા માટેનું 1,00,000 રૂપિયાનું મશીન ખરીદવામાં આવ્યું હતું પરંતુ તે જ હવે ધૂળ ખાઈ રહ્યું છે પાણીની ટાંકી પાસે આ ધૂળ ખાઈ રહેલા મશીનને જોઈને લોકો કહી રહ્યા છે કે જે ધૂળ સાફ કરવા માટે મશીન હતું તેને જ ધૂળ લાગી ગઈ છે ત્યારે આ મામલે વિપક્ષના નગરસેવક બખ્તિયાર પટેલ દ્વારા હાલ આ તહેવારો આવી રહ્યા છે ત્યારે અંકલેશ્વર શહેરના રસ્તાઓને ધૂળ સાફ કરવા માટે આ મશીન શરૂ કરવાની માંગણી કરી છે આ મશીન થકી શહેરના રસ્તાઓ સાફ કરવા માટેની માંગણી કરવામાં આવી રહી છે ત્યારે 1,00,000 રૂપિયાના ખર્ચે ખરીદેલા આ મશીન જો ધૂળ ખાતા હોય તો અન્ય તો કેટલી મશીનરી છે જે ધૂળ ખાઈ રહી છે તેવો આક્ષેપ બખ્તિયાર પટેલે કર્યો હતો। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા 1,00,000 રૂપિયાના ખર્ચે
रोड साफ करने मशीन ले अगाउ दिवाळी आवी रही छे अने रोड पर धूल उड़ी रही छे अने आ मशीन शोभाना घाटिया सम्मान पाणीनी टाकी पासे धूल खाई रही छे। एवा घणा बधा साधनों छे के जे धूल खाई रह्या छे जे अंकलेश्वरनी शोभामां काम लागे एवा साधनों छे जे काम लागे पण अंकलेश्वर नगरपालिका एनु यूज़ करती नथी। तो सत्ता पक्ष ने मारी विनंती छे के वहेली तके ए साधनों यूज़ करी अंकलेश्वर ने संस्था में ध्यान आपे। जय हिंद। अखिल भारतीय आहिर समाज द्वारा द्वारकाना मंदिर खाते ध्वजारोहण साक्षी बनवा माटे भरूच सूरत अंकलेश्वर सहित आहिर समाज 400 थी वधु कार नो काफलो आज रवाना थयो हतो। अखिल भारतीय आहिर समाज द्वारा द्वारका में ध्वजारोहण साक्षी बनवा भरूच सूरत अंकलेश्वर थी मोटी संख्या में कार चालको रवाना थया हता। आ ध्वज जगत मंदिर द्वारा योजनार ध्वजारोहण में साक्षी थवा सूरत भरूच अंकलेश्वर सहित लगभग 400 थी वधु कार चालको द्वारा द्वारका जवा रवाना थया हता। 24 रोज जगत मंदिर द्वारका खाते अखिल भारतीय आहिर समाज द्वारा जगत मंदिर खाते ध्वजारोहण नो कार्यक्रम राखवामां आव्यो छे जेमां विविध कार्यक्रमों पर आयोजन करवामां आव्यो छे जेना अनुसंधान में आ ध्वज सूरत भरूच अंकलेश्वर सहित मोटी संख्या में आहिर समाज लोग आज द्वारका रवाना थया हता। जेमां सूरत अंकलेश्वर अने भरूच सहित 400 थी वधु कारो आज भरूच अंकलेश्वर खाते आवेली वालिया चौकड़ी थी सनातन धर्म गादीपति सोमदास बाबू द्वारा कार चालकों ने लीली झंडी बतावी रवाना करवामां आव्या हता। आ कार्यक्रममां भाजपना गुजरात प्रदेश अध्यक्ष सी आर पाटिल सहित खास उपस्थित रहेनार छे तेओનું सन्मान पण करवामां आવનાર છે। આવતીકાલે તારીખ 24 ઓક્ટોબર દ્વારકા મુકામે યજમાન શ્રી રઘુભાઈ ઉંબલ દ્વારા નૂતન ધ્વજારોહણ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે અને તેના ભાગરૂપે અત્યારે આ ઐતિહાસિક રેલી 300 ગાડી સુરતથી આવી રહી છે અને ભરૂચથી 30 ગાડી આ રેલીમાં જોડાઈ રહી છે અને આવતીકાલના દ્વારકાધીશના ચરણોમાં વંદન કરવાનો અને ધ્વજારોહણ કાર્યક્રમ જોવાનો એક અભૂતપૂર્વ મોકો મળ્યો છે અને બધા અમારા આહીર જ્ઞાતિના વડીલો બધા જ આ કાર્યક્રમમાં જઈ રહ્યા છે। જય દ્વારકાધીશ। આહીર સમાજના આગેવાનોને ટોટલ 4,000-5,000 ફોર વ્હીલ ગાડી દ્વારકામાં આવવાની છે પ્લસ બસો મારફત પણ ખૂબ લોકો આવવાના છે અને 40,000-45,000 માણસો આ દ્વારકાધીશની ધજામાં ઉપસ્થિત થવાના છે અને આ ધજાને જે કાર્યક્રમમાં સી આર પાટીલ સાહેબને અધ્યક્ષસ્થાન આપ્યું છે અને રઘુભાઈ ઉંબલે આ ધજા એમને જ્યારે ગુજરાત પ્રદેશ મંત્રીનો હોદ્દો મળ્યો ત્યારે સંકલ્પ કર્યો હતો કે મારે દ્વારકાધીશને ધજા ચડાવી અને સારી રીતે તો આ ધજા અત્યારે ખૂબ સારી રીતે કામ થઈ રહ્યું છે। ભરૂચની જયંબે હાઈસ્કૂલ ખાતે કોરોના વેક્સિનના 100 કરોડ ડોઝ પૂરા થતા યુવા ભાજપ દ્વારા કાર્યક્રમ યોજાયો હતો। ભરૂચની જય અંબે સ્કૂલના સંયુક્તથી ભરૂચ જિલ્લાના યુવા ભાજપ દ્વારા માનવ સાંકળ રચી 100 કરોડ ડોઝની આકૃતિ બનાવી ઉજવણી કરી હતી। ભારતમાં કોરોના વેક્સિનના 100 કરોડ ડોઝનો રેકોર્ડ બનતા તેમજ ભરૂચ જિલ્લામાં કોવિડ રસીકરણ 11 લાખથી વધુ ડોઝ પાર થતા જિલ્લાભરમાં ઉજવણી કરવામાં આવી હતી। કોરોના મહામારી જ્યારે આખો વિશ્વ મુશ્કેલીમાં સામનો કરી રહ્યો હતો ત્યારે આપણા દેશમાં તેની વેક્સિન વિકસાવવામાં આવી અને તેમાં પણ 100 કરોડનો લક્ષ્યાંક પૂરો કરી દેવામાં આવ્યો। ત્યારે આ ભાગરૂપે ભરૂચ જિલ્લામાં રસી અભિયાનને સારો પ્રતિસાદ મળ્યો હતો અને ભરૂચ જિલ્લામાં 11 લાખથી વધુ લોકોએ આ ડોઝ પ્રથમ પૂર્ણ કર્યો અને બીજો ડોઝ પણ શરૂ કરી દીધો છે। ત્યારે ભરૂચની જયંબે હાઈસ્કૂલ ખાતે સ્કૂલના સહયોગથી 100 કરોડનો ડોઝ પૂર્ણ થતા સ્કૂલના પટાગારમાં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં જયંબે સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા માનવ સાંકળ રચી 100 કરોડની આકૃતિ બનાવવામાં આવી હતી સાથે સાથે પોતાના સ્કૂલનું નામ જયંબે વિદ્યાલય પણ લખવામાં આવ્યું હતું। આ પ્રસંગે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલ, જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અતોડિયા, જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન રમેશભાઈ મિસ્ત્રી, સેનેટ સભ્ય નિશાંત મોદી, જિલ્લા યુવા ભાજપા મોરચાના ઋષભ પટેલ, મહામંત્રી જિલ્લા યુવા ભાજપાના ધર્મેન્દ્ર પુષ્કરના સહિત જિલ્લા યુવા મોરચાની ટીમ ઉપસ્થિત રહી સ્કૂલના વિદ્યાર્થીઓનું અભિવાદન કર્યું હતું। ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર વિદ્યાર્થીઓ દ્વારા માનવ સાંકળ બનાવીને 100 કરોડ આવો એક શબ્દ લખવામાં આવ્યો છે, સાથે સાથે સ્કૂલનું નામ પણ લખવામાં આવ્યું છે અને તમામ વિદ્યાર્થીને સાથે જોડીને આજે સ્કૂલના કમ્પાઉન્ડની અંદર એક અનોખો કાર્યક્રમ યુવા ભાજપની ભરૂચ જિલ્લાની ટીમે કર્યો છે। હૃદયપૂર્વકના એમને અભિનંદન આપું છું। 100 કરોડ વેક્સિનેશન થયાથી બાળકોને પણ ખ્યાલ આવે કે આ દેશની અંદર આપણા વૈજ્ઞાનિક, આપણા ડૉક્ટર્સ, આપણા પેરામેડિકલ સ્ટાફ, આપણા પોલીસકર્મી, તમામ જે લોકોએ કોરોના કાળની અંદર મદદરૂપ થયા છે એ બધાને યાદ કરતા
આજનો આ અનોખો કાર્યક્રમ અમારા યુવા ભાજપના ટીમે જે યોજ્યો છે એ ખરેખર અભિનંદનને. ભરૂચની સરકારી કોલેજમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જળ બચાવો પ્રતિયોગિતા યોજાઈ હતી. દેશના ભૂગર્ભ જળમાં 33% માનવ માટે પીવાલાયક પાણી રહ્યું નથી, જ્યારે ગુજરાતમાં 21 જિલ્લાઓમાં ભૂગર્ભ જળમાં ક્ષારનું પ્રમાણ વધી રહ્યું છે, જે માનવ માટે પીવાનો ઉપયોગ થઈ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આખા દેશ માટે પીવાનું શુદ્ધ પાણીનો મોટો પડકાર આગામી વર્ષોમાં આવી રહ્યો છે. જળ પ્રદૂષણની સમસ્યામાં મૂળ સમસ્યાને મહત્વની જો કોઈ સમસ્યા હોય તો તે છે શુદ્ધ પીવાના પાણીનો બગાડ જે થાય છે, અને પાણીના વિવિધ પ્રશ્નોનો મહત્વનો પ્રશ્ન શુદ્ધ પાણીનો છે. ત્યારે શુદ્ધ પાણીની વધી રહેલી કટોકટી અને પ્રદૂષિત પાણીનું વધતું પ્રમાણ તેમજ પ્રાણીમાં થતા દૂષિત પરિણામો અને સારનું પ્રમાણ જોવા મળ્યું હતું. ભરૂચ એન્જિનિયરિંગ કોલેજ ખાતે આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે જળ પ્રદૂષણ અટકાવવા વિવિધ પ્રતિયોગિતામાં 300 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ પ્રતિયોગિતામાં 7 જેટલી વિવિધ પ્રકારની પ્રતિયોગિતામાં 21 વિદ્યાર્થીઓની કૃતિને સ્થાન મળતા જ આજરોજ સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે ટેકનિકલ એજ્યુકેશન આંધ્રા સ્ટેટના નિયામક જીટી પંડ્યા હસ્તે વિદ્યાર્થીઓને સન્માનિતને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શાળાના આચાર્ય SR જોશી સહિત વિવિધ કોલેજના પ્રતિનિધિઓ અને કોલેજ સ્ટાફ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. નમસ્કાર, હું વિશાલ દોશી, પ્રોફેસર સરકારી ઇજનેરી કોલેજ ભરૂચ. આજે અમારે ત્યાં આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન થયેલ છે, જેમાં સરકારશ્રીએ જે કંઈ 5 પ્રકલ્પનું આયોજન કર્યું છે એમાં બીજા નંબરનો પ્રકલ્પ છે જે જલવાયુને લગતો છે, જે એન્વાયરમેન્ટમાં પોલ્યુશનને લગતો છે. એના માટે અમે અમારા લગભગ 300-400 વિદ્યાર્થીઓએ અલગ અલગ 7 કોમ્પિટિશનમાં ભાગ લીધેલ હતો, અને 7 કોમ્પિટિશનમાં અમે 21 વિજેતાઓને જાહેર કર્યા હતા, અને 21 વિજેતાઓને આજે ઇનામ વિતરણ કરવા માટે ટેકનિકલ એજ્યુકેશનના ડાયરેક્ટર શ્રી GT પંડ્યા સર, કે જેઓ IAS છે, તેઓ પોતે અહીંયા પધાર્યા છે, અને વિવિધ કોલેજના પ્રિન્સિપાલશ્રીઓ પણ આવ્યા છે, ને અમારા પોતાના આચાર્ય ડૉક્ટર SR જોશી સર પણ છે. તો અત્યારે એ કાર્યક્રમનું આયોજન થઈ રહેલું છે, ને ઘણા બધા વિદ્યાર્થીઓ કે જે પાછળ આ પોસ્ટર જોઈ જ રહ્યા છો એ પણ એક કોમ્પિટિશનના ભાગરૂપે જ છે, અને એમાં જે વિજેતાઓ છે એ બધા છોકરાઓ પણ અંદર છે, અને વિદ્યાર્થીઓને ઇનામ એનાયત કરવામાં આવશે. ભરૂચમાં BDMA દ્વારા HR કોન્ફરન્સ યોજી હતી, જેમાં દેશના તજજ્ઞ વક્તાઓએ માર્ગદર્શન આપ્યું હતું. ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશનના ઉપક્રમે ભરૂચ ખાતે BGHR કોનિવલ 2021નું આયોજન 22 ઓક્ટોબરના રોજ કરવામાં આવ્યું હતું. કોનવાલનું ઉદઘાટન જાણીતા રાષ્ટ્રીય કંપની યોગેક કલરના મેનેજિંગ ડિરેક્ટર રવિ કપૂરએ કર્યું હતું. રીઇમેજિંગ HR ને વર્તમાન સમયમાં એક મહત્વનો વિષય છે. તમામ વિશ્વસ્તરની કંપનીઓમાં દિશામાં ગંભીરતાથી વિચારી રહી છે. જે કંપનીના પોતાના માણસોને ગુણવત્તાના શ્રેષ્ઠતમ જીવનશૈલી માટેનું વાતાવરણ ઊભું કરી શકે તે કંપનીનું ભવિષ્ય લાંબા ગાળાનું છે, તેમ તેમણે જણાવ્યું હતું. આ પ્રસંગે વિશેષ અતિથિ તરીકે જમશેદપુર એક્સપ્રેસ LRIના પ્રોફેસર પ્રદીપ ભાધીએ જણાવ્યું હતું કે હ્યુમન રિસોર્સ વિભાગ સાથે સંકળાયેલા તમામ લોકો કંપનીના વિકાસની મહત્વની ભૂમિકા ભજવી શકે છે. આ પ્રસંગે સ્વીડનથી જાણીતા વેસ્ટ્રોપ ગ્રુપના ડાયરેક્ટર માઇકલ ગેલીએ જણાવ્યું હતું કે આખરે ટેકનોલોજી એ માનવ દ્વારા સંચાલિત જ હોય છે, અને તેના થકી હ્યુમન રિસોર્સનું મહત્વ અનેક ગણું વધી જાય છે. જિલ્લા ઉદ્યોગ ક્ષેત્ર અગ્રેસર છે, તેમાં તેવા કોનિવલમાં પસંદ કરવામાં આવેલા વિષયમાં ખૂબ જ શ્રેષ્ઠ માર્ગદર્શન અપાયું. 58મી મીટ કરી રહી છે ત્યારે મોટી સિદ્ધિ છે, અને HRM ફોરમના ચેરમેન સુનિલ ભટ્ટે જણાવ્યું હતું કે કોનેવલ ચેરમેન અને ગ્રાસિમના વાઇસ પ્રેસિડેન્ટ સુબોધ ગૌતમે જણાવ્યું હતું કે કોનેવલ પસંદ કરવામાં આવેલા વિષયો ડાયવર્સિટી, ઇન્ક્લુઝ, રામ ટેબલ કોચિંગ અને લેબર કોડ જેવા મહત્વના વિષયો પર ભારતના વિવિધ વિસ્તારમાંથી શ્રેષ્ઠ વક્તાઓ જેવા કે XLRR જમશેદપુરના પ્રોફેસર કીતિપાદી, માઇક્રોસાઇનના CEO નિશિત મહેતા, અવતાર ગ્રુપ બેંગ્લોરના ચીફ સ્ટ્રેટેજિકલ આનંદ હરિહરન, IIM અમદાવાદના વાઇસ પ્રેસિડેન્ટ ગોપાલ અય્યર, IIMT નાગપુરના હેડ કોર્પોરેટર રિલેશન્સ વિદ્યા શ્રીનિવાસન ટોપરે અને બેંગ્લોરના ગ્લોબલ ચીફ હ્યુમન રિસોર્સ ઓફિસર વિનય ત્રિવેદી વગેરે વર્તમાન સમયની માંગ અને પરિવર્તનના અનુરૂપ વિષયની છણાવટ કરી હતી. તિલાપોડા તાલુકાના સુરવા ગામ ખાતે સેવા સેતુનો કાર્યક્રમ યોજાયો હતો. તિલાકોડાના સુરવા ખાતે 7મા તબક્કાનો સેવા સેતુનો કાર્યક્રમનું આયોજન કરી પ્રજાને વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવ્યો. ગુજરાત સરકાર દ્વારા વિવિધ યોજનાઓનો સીધો લાભ પ્રજાને મળી રહે તે માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે તે અંતર્ગત આજે રોજ તિલાકોડાના સુરવા ગામ ખાતે સેવા સેતુનો કાર્યક્રમનું આયોજન કરી લાભાર્થીઓને સરકારની વિવિધ 56 જેટલી યોજનાઓનો લાભ ઘર ઘર આંગણે જ આપવામાં આવ્યો. તે ઉપરાંત 23ના રોજ ગણસીદા ગામ ખાતે પણ સેવા સેતુનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તિલાકોડા તાલુકાના સુરવા પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા 7મા તબક્કા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરી વય વંદના યોજના, સંકટ મોચન યોજના, આયુષ્યમાન ભારત, વનબંધુ કલ્યાણ યોજના, સ્વામિત્વ યોજના સહિત 56 જેટલી યોજનાઓ સીધો લાભ પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આ ઉપરાંત તિલાકવાડામાં અન્ય ગામોમાં પણ આ કાર્યક્રમ યોજાયો હતો. રાજ્ય સરકાર શ્રી તરફથી જાહેર થયેલ 7મા તબક્કાના સેવા સેતુ અન્વયે
આપણા તિલકવાડા તાલુકામાં આજ રોજ સુરવા ગામે 10 ગામના ક્લસ્ટરનો લાભ લેવા માટે 56 જાતની સરકારશ્રીની જુદી જુદી યોજનાઓનો તમામ લાભાર્થીઓ લાભ લે તથા સેવા સેતુ ખરેખર સાચા અર્થમાં સેવા સેતુ સાબિત થાય તેવું સરપંચશ્રીઓને તથા પદાધિકારીઓને તથા ગ્રામજનોને તથા સમગ્ર તિલકવાડા તાલુકાને હું સેવા સેતુ જાહેર કરું છું. આજ રોજ ખુલ્લો મૂકું છું. આજ રોજ સેવા સેતુ કાર્યક્રમ આજે સુરવા ગામમાં રાખવામાં આવ્યો છે. એમાં તાલુકાના ઉપસ્થિત પદાધિકારીશ્રીઓ, જિલ્લાના એમાં બધી જ યોજનાઓના અધિકારીશ્રી અહીંયા હાજર છે. તો પ્રજાને પ્રજાની લાગણી અને માંગણીથી લઈને આપણા સરકારશ્રીએ આ લાભ આપવા માટે આયોજન કર્યું છે. એમાં સ્થાનિક લોકોને જ્યારે આજે 10 ગામના લોકોને લાભ મળે અને વિવિધ યોજનાઓમાં એમને દાખલા મળી રહે, બારસાઈ થઈ શકે એ કામે આજે સુરવા ગામમાં આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.